પાકિસ્તાનના રાજકારણમાં ખળબળાહટ મચી ગયો છે તે દરમિયાન પાકિસ્તાનના ચૂંટણી પંચે આગામી 3 મહિનામાં સામાન્ય ચૂંટણીઓ કરવામાં અસમર્થ દર્શાવી છે તો જ્યારે ચૂંટણી પંચે કહ્યું કે અનેક કાયદાકીય અવરોધો અને પ્રતિક્રિયાને તેમાંથી પ્રક્રિયાગત પડકારોને કારણે આગામી 3 મહિનામાં સામાન્ય ચૂંટણીઓ યોજી શકાય નહીં તો તેમણે કહ્યું કે સીમાંકન સમય લે છે અહીં રજિસ્ટર કરવામાં આવ્યા છે તો જ્યારે 1 મહિનાનો સમય આપવામાં આવ્યો છે પછી તો તે વાંધાઓનું નિરાકરણ કરવામાં આવે ને 1 મહિનાનો સમય લાગે છે કર્મચારીઓનું નિમણૂક અને તાલીમોની અંદર કહેવામાં આવ્યું છે કે મતદાન કર્મચારીઓની નિમણૂક અને તાલીમોમાં પડકારો આપશે તો જ્યારે તેની અંદર બેલેટ પેપર દેશમાં ઉપલબ્ધ નથી અને આ બેલેટ પેપર ઉપલબ્ધ નથી તો ત્યારે ઇમરાન ખાનની સરકાર પણ આખી નબળી પડી ગઈ છે તો આગામી 3 મહિના સુધી ચૂંટણી યોજાવાની શક્યતાઓ પણ નથી તો જ્યારે આ ચૂંટણી નહીં યોજાય તો તેનાથી વધુ અસર ખરાબ ઇમરાન ખાન ઉપર પડી શકે છે તો મતદાન કર્મચારીઓએ તેમાં પણ આ ભાગ લીધો હતો તો જ્યારે પાકિસ્તાનનું રાજકારણ ખળબળાહટની અંદર રાજકારણ ગરમાયું છે તો બેલેટ પેપર પણ દેશમાં ઉપલબ્ધ નથી તેવા વાક્યો સાથે ઇમરાન ખાનને પણ કહેવામાં આવ્યું હતું કે જ્યારે આગામી 3 મહિનાઓ સુધી આ ચૂંટણી યોજાશે નહીં તો તેની શું દેશ ઉપર તેમના અસર પડી શકે છે તો જ્યારે મતદાન કર્મચારીઓની નિમણૂક પણ તાલીમમાં પડકારો આપે રહી છે તો પાકિસ્તાનના રાજકારણની અંદર પણ ખળબળાહટ મચી જવા પામી છે તો અત્યારે હાલ પાકિસ્તાનની હાલત ખૂબ જ નબળી પડી ગઈ છે તો જ્યારે અમેરિકાએ પણ તેનો સાથ છોડી દીધો છે તો વાત કરવામાં આવે કે પાકિસ્તાનની હાલત ઉપર અત્યારે ઇમરાન ખાન પોતે નબળાઈ વર્તાવી રહ્યા છે તો જ્યારે આગામી દિવસોની અંદર પણ ચૂંટણી નહીં યોજાય તેવી શક્યતાઓ છે આગામી 3 મહિના સુધી ચૂંટણી યોજાવાની પણ શક્યતાઓ નથી તો જ્યારે પાકિસ્તાનની અંદર પણ રાજકારણ ગરમાયું છે